જય શ્રી કૃષ્ણ બા. હાથ બાદ દુખે? હવે કેવો દુખે? થોડો થોડો દુખે, ખંભો કઈ વાંધો થઈ જાય, ધીમે ધીમે એટલું તો રહીએ ને. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. રવિવાર અષાઢી બીજનો દિવસ છે, તો બધાને અષાઢી બીજના પણ શુભેચ્છાઓ. મમ્મી કેમ છે? દુખાવો થાય છે ને? એટલો તો થાય ને, હજી થોડાક દી. ઓલું રવિ પુષ્ય નક્ષત્ર છે ને, તો તમારી ઈચ્છા હોય ને નાની કાગળમાં ચોરસમાં લખીને લાલ પેનથી પછી ભગવાન પાસે મૂકી દેવાનું. એવું આવે આમાં, રીલુમાં એવું આવતું હતું ઇન્સ્ટાગ્રામમાં. એમાં તારે કંઈ ઈચ્છા હોય ને તો એ કાગળમાં લખીને લાલ પેનથી પછી ભગવાન પાસે ત્યાં મૂકી દેવાનું, રોજ પૂજા કરવાનું. એ ટૂંકમાં કરતા હોય દીવાબત્તી, એ કરવાનું. લૌકિક ઈચ્છાઓ તો કોઈ દી પૂરી થવાની જ નથી. તારું નહીં, હું તો ખાલી લોભામણી સ્કીમ છે. આમ જોવા જાવ થાય એવું નથી, થવાનું હોય એ બધું થઈ જાય પૂરું. પણ આ તો એવું થાય, એવું ન હોય તો આ ઘરમાં તો રહેશ ને, આ ઘર તરફથી દીવાબત્તી તો થતા હોય ને. એટલે એવું કંઈ જરૂરી ન હોય કે તમે કરતા હોય. ઈચ્છા તો ઘરમાં રહેતા હોય એટલે એના આ બધાના ભગવાન જ કહેવાય. તમે ત્યાં મૂકો એટલે એ રોજ દીવાબત્તી કરવા એવું જરૂરી ન હોય. પણ એમ કે એ તો કમાય જ છે ને, હું તો ખાલી મજાકની વાત કરું. આપણે બધાને હા એ જ થાય ને, બધા ભાગ લાગે. હા એ તો કમાય જ છે, એના જેટલું જ કોઈ નહીં કરતું હોય. ભલે આપણે બધાએ દેખાડો કરી, એ વગર દેખાડા એ થાય એનું. હા ચાલો, આવું છે. નાનું બાળક હોય ને રમકડાની જીદ કરે ને બસ, તો એવી રીતની આવી જીદ હોય, ઈચ્છાઓ હોય આપણી કે અમારી આ ઈચ્છા પૂરી થાય, આ ઓલી ઈચ્છા પૂરી થાય. પ્રભુને ખબર જ હોય ને ભાઈ આની ક્યારે હું આપવાનું છે ને કઈ જરૂરિયાત છે. મા બાપને બધી ખબર હોય એમ, હવે એવું મૂકો કે ના મૂકો, આ તો શું છે કે મૂકો તો તમારા ધ્યાનમાં એમ લાગે કે મેં મારી આ ઈચ્છા છે ને મેં એ ત્યાં કાગળ મૂક્યો હોય તો તમને રોજ મગજમાં આવે. તમે ત્યાં જતા હોય તો ભાઈ આ મેં આવું મૂક્યું છે, આવું મૂક્યું છે, એટલે તમારું માઇન્ડ છે ને એ રીતનું વિચારવા માંડે એને રિલેટેડ જે પણ તમારી કામના હોય ને એ પ્રમાણે, એટલે એમાં થોડીક સફળતા મળે. બાકી પ્રભુ ને દેવું હોય તો કંઈ એવું કંઈ મૂકો તો જ આપે એવું નથી, એમને મય આપે. ચાલો પછી આ તો શું થાય કે આપણે સમુંદર માગી શકતા હતા ને એક ચમચી પાણી માગ્યું એના જેવું થાય, એટલે એવું બહુ માગણી કરવી નહીં. એને દેવું છે એ દેહ, બાકી મોજમાં રહેવું. પ્રભુ બહુ થઈ ગયો ઉપદેશ આજનો, છતાંય નાનકડી અને એક કિંમતી વાત તમને કહી દઉં કે એક વખત બુદ્ધ ભગવાન એમને એક રાજા હતા ને કંઈ છે પદવી એની, એટલે એ રોજ કહે કે મારી ઘરે આવો, તમે ભિક્ષા ગ્રહણ કરો, તમે મારી ઘરે આવો. આમ વારંવાર વિનંતી કરી, વારંવાર કીધા રાખ્યું. એટલે પછી એને બુદ્ધ ભગવાન એકવાર ગયા એમની ઘરે, એમનું પાત્ર લઈને, જે પાત્ર હોય ને એ પાત્રમાં અંદર કાદવ કીચડવાળું આખું રગદોળી નાખ્યું, એટલે પાત્ર આખું બગડી ગયું હતું. હવે ઓલા ભાઈએ બુદ્ધ ભગવાન આવવાના હતા એટલે એના માટે સરસ દૂધપાક બનાવ્યો હતો, તો એટલે એને કીધું બુદ્ધ ભગવાનને એ લાવો તમારું પાત્ર. એટલે પાત્ર દીધું તો ઓલા ભાઈએ દૂધપાક ન નાખ્યો કે આમાં કેમ નાખો કે આ તો બધું બગડી જાય, ખાવા જેવું ન રહે. એ કે નાખો ને ના, આમાં ન નખાય. એટલે પછી બુદ્ધ ભગવાને ઉપદેશ આપ્યો. એ કે બસ, તો કે તું તારું પાત્ર ચોખ્ખું કરીને રોજ આવીને આશીર્વાદ માગવા માટે તું એમ કે મારી ઘરે આવો અને ભિક્ષા ગ્રહણ કરો, પણ જો તું તારું અંતકરણ ને આચરણ ચોખ્ખું રાખીશ તો સાધુ સંતોના આશીર્વાદ એમનામાંય તને મળી જશે. માગેલા આશીર્વાદ બહુ કામ ન કરે એના જેવું, કહેવાનો મતલબ ઈ આપણો સુધારો કરી નાખ્યો તો એમનેમ પ્રભુ રાજી થઈ જાય. સંત સાધુ કોઈ જેમાં શ્રદ્ધા બે આપણને બેસતી હોય એ પણ એમનેમ રાજી થઈ, અને એ જે વર્ષે ને એ પછી ઓલા માગેલ જેવું ન થાય એના જેવું છે. બસ તો
કહી દીધું, આશીર્વાદ માગવાથી ન મળે, એ તો એમને રાજીપો થાય ને મળે ને એની કિંમત અલગ છે. અને એ રાજીપા માટે આપણે થોડુંક ઘસાવવું પડે, થોડુંક ઈચ્છાઓ આપણી મારવી પડે. બસ તો ડબલ ડોઝ જ્ઞાનનો થઈ ગયો. પણ થોડું થોડું અમુક જગ્યાએ આટલું સાંભળું હોય તો એમાંથી 1-2% અમુક જગ્યાએ અમુક સમયે જરૂર હોય ત્યારે યાદ આવી જાય તો એ ક્યાંથી. ચાલો શું ચંપલ ન લેવાના હોય? હા એટલે આ રહ્યા ઉપર તારા ચંપલ ભાઈ. એટલે વેદુ હાલ આપણે બે નાસ્તો કરી લે. વેદુ ફટાફટ હાલ તું, નકર તને નહીં મળે નાસ્તો. કાં શિવ એકલો નાસ્તો કરી લે. હાલો રવિવારે બહાર નાસ્તાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે ફાઇનલી. ઘણા દિવસો પછી સ્કૂલે જવાની ઉતાવળ હોય એટલે ન થાય. બેજા નીચે બેસ ભાઈ. તું ભાખી ખાઈશ કે પછી આ રોટલી વઘારેલી ખાઈશ? માખણ ભાખી ખાવું છે તારે? શું ખાવું છે? હે એનું ફોનમાં જ ધ્યાન હોય, હું ખાઈ એને ખબર ન હોય. ચાલો નાસ્તો કરી લઈએ. તમારી બેન રજા છે? કેમ શું છે આજે? ક્યાં હોય ગયા? ક્યાં હોય ગયા છે? રથયાત્રામાં જોવા? રથયાત્રામાં ગયા છે જગન્નાથ ભગવાન ની. આજે વેદુ રથયાત્રા હોય જગન્નાથ ભગવાન ની, ટીવીમાં આવતી છે. જોઈએ જા, બાને કે ઓલી ન્યૂઝ ની ચેનલ કરે ને એમાં આવતી છે. જા, અહીંયા ન હોય, ટીવીમાં હોય, અમદાવાદ હોય. અને બીજી મોટી યાત્રા તા જગન્નાથ હોય પુરીમાં, ત્યાં હોય. જાવ જોયું હોય તો રથયાત્રા ટીવીમાં આવતી છે. ઓ જાવ જા શિવું, બાને કહીજે રથયાત્રા કરો. જાવ ન્યૂઝની ચેનલમાં આવતી છે. કર બટા રોતા રોતા કરી લે અત્યારે. ઓહો દુખના ડુંગર. બસ હવે મૂકી દે આમાં, હવે મૂકી દે, મૂકી દે અહીંયા, અહીં મૂકી દે. બસ અરે વાહ, હવે મૂકી દે ચમચો ધોવાઈ ગયો. જો રોતા રોતા તો કામ કરાવે હો, એવા તો છોકરા ડાયા. હાલો ભલ્લો, વેદુબેન કામ કરાવે ને એ નો ભાઈ થી જીરવાય. જો હવે પાછા મંડ્યા રમવા દોડવા બાંધવા. હા તો પૂરું કરેલ, હમણાં વાસણ ઉટકાવવા બેઠી હતી ને એ વાંધો હતો વેદ જીવું ને. હા હે, અરે વાહ વેરી ગુડ. એટલે વેદુ વાસણ ઉટકાવતી હતી એ નૈડું ભાઈ ને, એટલે રોવા બેઠો. એને ઉટકાવા હતા એટલે રોતો હતો. હું નથી થતું. ઓય નળ બંધ કર, અહીંયા આવતો શિવું. ઓલો શિવું શું કરે છે? તાર ભેગો રમે છે બીજો શિવું? એ શું કરતો હતો બીજો શિવું? પણ એને હોમવર્ક કરવાનું છે, ટીચરે કીધું છે હોમવર્ક કરવાનું. તું વચ્ચે ડિસ્ટર્બ ન કર, એને લેસન કરવા દે. અત્યારના બાળકો શાર્પનરી ભેગું જ રાખે. હું ઢીંગલી મારી, કઈ ઢીંગલી? આ આ ઢીંગલી ને, ઢીંગલીનું ગીત આજે લેસનમાં આવ્યું છે. ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી, બોલતી નથી. આ તો બોલે બોલે જ કરે છે, બોલ બા બોલ. એને કેમ બોલાવું, કેમ બોલાવું? ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, તો પણ તે બોલતી નથી. અમારી ઢીંગલી તો વેન કર્યા કર થાય છે કંઈક 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 કંઈક, ક્યારેક ક્યારેક માનતી નથી કંઈક, એવું થાય છે. ના ના હો, હમણાં તો ડાઈ થઈ ગઈ છે. મમ્મીને કામ કરાવે, પોતું કરાવે, પછી શું કરાવે, પછી શું કરાવસ? વાસણ વાસણ હા કામ કરાવે, ડાઈ થઈ ગઈ છે. જોજી એ આખા હોલમાં. અરે પણ
બહુ ડાયો વેદુ, હમણાં તો ડાય થઈ ગઈ છે. એટલે કડિયે કડિયે એની પાસે ચેક રબડ માગે છે ને, એટલે એમ કે કડિયા ને ઘડિયા હું કામ લઈ લેશ ભાઈ, એને લખવું હોય બટા, એટલે ભૂલ પડે તો લેવું પડે. તું લેસન કરીશ ત્યાં તારે જોહે. એ શિવું આપતો, શિવું ચેક રબડ આપતો, મને દીકો ચેક રબડ આપતો, વેદુને લખવું છે, ઓલું વીખવું છે, આપતો આપતો. પાછળ ગયો બે ગોતતા હતા, હું આમ જ છું. શિવ પાછળથી શિવના હાથમાં આવી ગયું. વાહ શિવ વાહ, થેન્ક યુ. હવે બોલાતો નહીં, હાલે આને ઘડીએ ને ઘડીએ ઘડીએ ને ઘડીએ શું કરવું હોય છે કાં શિવ? તું કહેતો હતો ને, હાલે ફૂટ હાલે, આગળ આવતો રે, આગળ આવતો રે અહીંયા, પણ આગળથી આપે, આગળ આવી જા. બસ હવે બોલાતો નહીં, બોલ બા બોલ, એને કેમ બોલાવું? શું શિવ કે? જો આ શિવ કેવો સમજાવે છે કે તો બટા, એમ ન કરાય કે હું છે, પણ લખવા મને હમણાં પૂરું થઈ જાય. કોણ મારી કે કેવી ડાઈ? હા રોવે એવી ડાઈ કા, આખો દી રોતી હોય, તે રોઈ લીધું ને ઘડીક પેલા, એટલે હવે એનો વારો. જોઈ લે આવડી મોટી છોકરી, હમણાં વખાણ કર્યા હતા. શું શું માં દીકરો? હલાઈમાં હલાઈમાં, હા હા એને હલાઈમાં, એને હોમવર્ક કરવા દે બેટા. હા હા અડાઈ નહીં દીકરો, હા શિવ તો ડાયો. ફરી પાછા ઘણા દિવસ પછી અક્ષર મંદિરે બાળકો સાથે આવી ગયા છે.